મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 21/5/2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો, આજનો મારો વિષય છે, શું આપના વિવાહ કાર્યમાં વિઘ્નો આવે છે અથવા વિવાહ સુખથી આપ વંચિત છો, વિવાહ વિવિશાળ તેમજ શું યુવકને પત્ની પ્રાપ્તિની તકલીફ છે, શું સ્ત્રીને પતિ પ્રાપ્તિની તકલીફ છે, તો તેના સચોટ ઉપાય માટે. મિત્રો, વાત કરીશું વિવાહ સુખને પ્રાપ્ત કરવા માટે કેવા ઉપાય કરશો. તો જીવનની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જીવનની અંદર દરેક સુખમાં પછી જીવનની અંદર શ્રેષ્ઠ સુખ બતાવ્યું છે વિવાહ સંસ્કાર. ઉત્તર પ્રકારનું આ સુખ બતાવ્યું છે. દરેક માતા પિતાને યોગ્ય ઉંમર પોતાના દીકરા અને દીકરીઓને પરણાવવાની ઈચ્છા હોય છે. યોગ્ય ઉંમર થયા પછી દીકરા દીકરીઓનું જો શકપણ અને વિશાળ ના થાય તો સતત તેની અંદર માતા પિતા ચિંતિત રહે છે, ચિંતામાં રહે છે અને મારા ક્યારે પુત્ર કે પુત્રીનું વિશાળ થશે તેની ચોક્કસ રીતે ચિંતા કરે છે અને હતાશ પણ થાય છે ઘણા માતા પિતાઓ. શાસ્ત્રમાં કીધું છે, ધન્યસ્તા ગૃહસ્થમાં. જીવનની અંદર જે લગ્ન જીવન છે તે આપણા જીવનની અંદર તેને પરમાત્માએ શ્રેષ્ઠ જીવનનો આનંદ બતાવ્યો છે. વિવાહ જીવનમાં જો અવરોધ આવતો હોય તો આ ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર ચોક્કસ સારી સફળતાઓ મળી શકે છે અને સફળતાનો આધાર પણ મળી શકે છે. જીવનની અંદર આપણે વિવાહ જીવનની અંદર અને વિવિશાળની અંદર જો વિઘ્નો આવતા હોય તો વિઘ્નને દૂર કરવા માટે ભારતીય વર્ષની અંદર આપણા ધર્મની અંદર સારા ઋષિ મુનિઓએ બ્રાહ્મણોએ સારા ઉપાયો બતાવ્યા છે. તો તે ઋષિમુનિઓ દ્વારા કરેલા નિર્મિત ઉપાયોને આપ અનુસરીએ અને તે રીતે આપણે ઉપાયોને માર્ગદર્શન બનાવી તેનો ચોક્કસ લાભ લઈએ તો આપણા જીવનની અંદર સારા જીવનમાં સારા પાત્રોની પ્રાપ્તિ થાય અને આપણો વિભિષણ ઉત્તમ પ્રકારે સફળદાયી બને. તો મિત્રો, મારી એક તમને નમ્ર વિનંતી છે કે દર શુક્રવારના દિવસે આપણી જે કુળદેવી હોય કુળદેવીની ઉપાસના કરવાની છે. કેવી ઉપાસના? આપણા કુળદેવીને યાદ કરવા છે, પ્રાર્થના કરવી છે, તેમને દીપ પ્રગટાવી તેમનું સન્માન કરીએ અને દીપ પ્રગટાવ્યા પછી ધૂપ પણ અર્પણ કરીએ અને માવાની મીઠાઈ આપણા કુળદેવીને ધરાવવાથી ચોક્કસ રીતે સારા પાત્રની પ્રાપ્તિ થાય છે. આ પ્રથમ ઉપાય મેં બતાવ્યો. હવે એ સિવાય હું બીજો તમને ઉપાય બતાવીશ કે દર બુધવારના દિવસે સંધ્યાકાળના સમયે અથવા સાંજના 4 થી 6ના સમયની અંદર વહેતા જળની અંદર નારંગી પધરાવવાથી ચોક્કસ તમારા લગ્ન જીવનની અંદર તમને વિવિશાળના કાર્યની અંદર કોઈ અવરોધ આવશે નહીં, ચોક્કસ તમારો વિવાહ સંબંધ નજીકની અંદર પુરવાર થશે. 16 બુધવાર સુધી આ કાર્ય કરવાનું છે. ત્રીજો ઉપાય હું બતાવીશ, દર સોમવારના દિવસે 11 દાણા ચોખા ઓમ નમઃ શિવાય બોલી અને ભગવાન શિવના મંદિરની અંદર શિવાલયની અંદર ભગવાનના શિવલિંગ ઉપર ચડાવવાથી ચોક્કસ 11 સોમવાર સુધી આ પ્રયોગ કરવામાં આવશે, સારી સફળતા મળવાના ચોક્કસ આધાર છે. એ સિવાય હું તમને એક બીજો ઉપાય બતાવીશ. યુવકને જો લગ્નમાં વિલંબ થતો હોય, એ કાર્યમાં વિલંબ થતો હોય તો આપણા કુલદેવી માતાજીને પ્રાર્થના કરી સ્નાનાદિ કર્મ કર્યા પછી તરત જ આપણા મંદિરની અંદર એક આસન ઉપર બેસી મંદિરના સન્મુખ કુલદેવી માતાને પ્રાર્થના કરી અને ચંડીપાઠનો એક અક્ષર મંત્ર છે, માતાજીએ કીધેલું છે કે આ મંત્ર કરવાથી સુલક્ષણા પત્નીની પ્રાપ્તિ થાય છે. તો ચંડીપાઠની અંદરથી એ મંત્ર શોધશો, ઓમ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારણીમ દુર્ગ સંસાર સાગર શુક્લોદ્ભવ. આ મંત્ર તમારે તે શોધી અને તમારે તે મંત્રનું પઠન એક માળા કરવાની છે. ત્યાર પછી યુવતીને જો લગ્નમાં વિલંબ થતો હોય, સ્ત્રીને જો લગ્નમાં વિલંબ થતો હોય તો તેણે એ જ રીતે દરરોજ સવારે સ્નાનાદિ કર્મ કર્યા પછી આસન ઉપર બેસી અને આપણા કુલદેવીને આરાધના કરી આ મંત્રની જો માળા કરશે
તો ચોક્કસ તારે સારા પતિની પ્રાપ્તિ થશે. ઓમ કત્યાયની મહામાયે મહાયોગિની ધીશ્વરી નંદ ગોપસુતમ દેહી પતિ મે કુરુતે નમઃ. આ મંત્રને દરરોજ એક માળા કરવાથી ચોક્કસ સારા પતિની પ્રાપ્તિ થાય છે. તો એ સિવાય પણ મારે એક બીજો તમને પ્રયોગ કહેવો છે. આ પ્રયોગ વાસ્તુશાસ્ત્ર સાથે સંકલિત છે. તો કયો પ્રયોગ છે આ? તો આપના ઘરની અંદર પૂર્વ અથવા ઉત્તર દિશાની અંદર એક લવ બર્ડ, જે કહેવાય કે એક બે પંખી પક્ષી, એક પુરુષ અને એક સ્ત્રી જાતિના, એ લવ બર્ડનું ચિત્ર આપણા ઘરની અંદર લાવી પૂર્વ અથવા ઉત્તર દિશાની અંદર લગાવી, અને જો તમે તમારા ઘરની અંદર તે ચિત્રને રાખશો તો ચોક્કસ તમારા ઘરની અંદર રહેતા યુવક અને યુવતીનો લગ્ન જીવનનું કાર્ય ઝડપથી પૂર્ણ થવાનો ચોક્કસ આધાર રહેશે. જો કોઈપણ અને કોઈપણ સ્ત્રી અને પુરુષ વિવાહજન્ય દોષની અંદર સંકળાયેલા હોય, તેમના જીવનની અંદર વિભિષાર ના થતા હોય, ભગવાન શિવની આરાધના કરવામાં આવે દર સોમવારના દિવસે સંધ્યા સમયની અંદર, 4 થી 6 ના સમયની અંદર, અથવા તો 5 કેળા ભગવાન શિવને અર્પણ કરવાથી શિવ પ્રસન્ન થાય છે, સારા પાત્રની પ્રાપ્તિ કરાવે છે. એક અક્ષીર અને અમોદ ઉપાય છે એ હું તમને કહું છું. એ ઉપાય કરવાથી ચોક્કસ ભગવાન શિવની કૃપા તમારા ઉપર રહેશે. તો એક સોમવારના દિવસે ડાંગર લાવવાની છે. તે સોમવારે એ ડાંગર તમારા હાથથી તમારે સ્વયં ફૂલવાની છે. એક પડીકાની અંદર 108 ચોખાના દાણા સ્વયં ફૂલી એવા 5 પડીકા બનાવવાના છે. કુલ થશે 500 ચોખા. 500 ચોખા 100-100 ના અલગ અલગ વિભાજનની અંદર તેને વેચવાના છે. અને બીજા સોમવારના દિવસે તમારે 5 અલગ અલગ સ્વયંભૂ શિવાલયની અંદર એક જ ગામનું એક જ શિવાલય લેવાનું છે. બીજા ગામનું બીજું શિવાલય, ત્રીજા ગામનું ત્રીજું શિવાલય, ચોથા ગામનું ચોથું શિવાલય, પાંચમા ગામનું પાંચમું શિવાલય, એક ગામની અંદર એક જ શિવાલય, એવા સ્વયંભૂ શિવાલયની અંદર માત્ર ને માત્ર ઓમ નમઃ શિવાય બોલી 108 વખત તે ચોખા ચડાવવાના છે. આ થોડો કઠિન પ્રયોગ છે, પણ અક્ષીર અને અમોદ પ્રયોગ છે. ચોક્કસ તમને આ કાર્ય કરવાથી ભગવાન શિવની કૃપા અને શિવનો પ્રસાદ પ્રાપ્ત થશે. મિત્રો, આજના દિવસે મેં જણાવ્યું કે વિવાહ કાર્યની અંદર જો તમારો વિલંબ થતો હોય અને તેની અંદર વારંવાર અવરોધ અને પરેશાની આવતી હોય તો આ ઉપાય કરજો. ચોક્કસ તમારા જીવનમાં સારી સફળતા મળવાનો ચોક્કસ આધાર રહેશે. ZS TVની આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય.